પોરબંદર નજીકના માધવપુર બંદર ખાતે હોડી ચડાવવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। આ મારામારીમાં 6 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા પ્રથમ માધવપુરની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। માધવપુર નજીકના દરિયાકાંઠે કાસમ અબ્દુલ લુચાણી અને તેમના ભાઈ સહિતના 3 લોકો દરિયામાંથી આવેલી નાની હોડી કાંઠા પર ચડાવી રહ્યા હતા ત્યારે બાજુમાં રહેલી હોડીને ખસેડવા માટે રફીક ઓસમાન લુચાણીને કહ્યું હતું। જેના મનદુખને લઈને કાસમ લુચાણી સહિત 3 વ્યક્તિઓ પર દાઉદ હાસન ઇસ્માઈલ રફીક ઓસમાન સહિતના શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો। તો આ મારામારીના બનાવમાં બંને પક્ષ સામસામે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં બંને પક્ષના 3-3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। તેમને પ્રથમ માધવપુરની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। કાસમ અબ્દુલ તગલુચાણ અમારે હોડી ખેંચવા માટે અમે જગ્યા કરવાનું કીધું, એ લોકો આવ્યા નહીં, પછી અમે અમારી રીતે ખેંચી લીધી, અમે હટાવીને પછી એ લોકો મારવાનું પલા નહોતું એટલે અમને ખબર નહોતી। એ પછી એ લોકોના મામાને આવી ગયા ને મામાના છોકરાઓને, પછી અમને મારવાનું ચાલુ કરી દીધું। દાઉદ પછી રફીક ઓસમાન ને એનો ઇજાજ ને અબ્દુલને હતા, એ ખાલી જોયા હતા, પછી મને માર દીધું, પછી મને ખબર નથી કેટલા જણા આવી ગયા। મારામાં લાકડાના ધોકા હતા, મને મારી બહેનને લઈ ગયું, શરીફા બહેનને એવું કહેવા માર્યું, મને ખ્યાલ નથી, હું પડી ગયો હતો, અને મારા ભાઈને એક લઈ ગયું આસિફ અબ્દુલને। આ હુમલાની ઘટનાને લઈને માધવપુર પોલીસ માધવપુર સરકારી હોસ્પિટલે દોડી આવી હતી અને બંને પક્ષના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ હુમલામાં બંને પક્ષમાંથી 2 મહિલાઓને પણ ઈજાઓ પહોંચી હતી। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।